जय माताजी। मित्रों, आप सर्वे नु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता इन कथा में हार्दिक स्वागत है। मित्रों, आज ना वीडियो में आपने तारीख 19/12/2022 एटले के सोमवार ना रोज सफलता अपावनारी जे सफला एकादशी है तो एनी पाछळ क्यूँ महात्म्य संकळायेलू है ए अंगेनी एक झांकी करिए। माक्षरवद 11 ने सफला एकादशी कहेवामां आवे छे। तेना अधिष्ठाता देव श्री नारायण छे। आ एकादशी पण उत्तम एकादशीओमांनी एक छे। आ दिवसे भगवान श्री नारायणनु पूजन अर्चन करवू जोईए। आ एकादशीनी विधि अन्य एकादशीओ जेवी ज छे अने तेनुं व्रत श्रेष्ठ गणाय छे। आ मासमां उपलब्ध फळ फळादि वगैरे एकादशीनुं जे पूजन करे छे તે શ્રી પુરુષોત્તમ નારાયણને વધુ પ્રિય છે। સર્પોમાં જેમ શેષ નાગ શ્રેષ્ઠ છે, સર્વ પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે। યજ્ઞોમાં અશ્વમેઘ યજ્ઞનો અગ્રતાક્રમ છે। દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે। એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે। ભગવાન નારાયણની પૂજા નારિયેળ, લીંબુ, દાડમ, સોપારી વગેરે ફળો દ્વારા કરવી। આ એકાદશીના રોજ દીપદાનનો વિશેષ મહિમા છે। સફલા એકાદશીની કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવતા કહે છે, ઘણા વર્ષો પહેલાં ચંપાવતી નામની નગરીમાં એક રાજા રાજ્ય કરતો હતો। તેનું નામ હતું માહિષ્મત। તેને 4 પુત્રો હતા। સૌથી મોટો પુત્ર અતિકામી હતો। આ વૈશ્યગામી અને વિષયાસક્ત પુત્ર ભક્તોનો દ્રોહ કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો। રાજાએ તેને રાજમહેલમાંથી રજા આપી દીધી હતી। તે જંગલમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો। રાતે લૂંટફાટ કરતો, ફળફળાદી અને અભક્ષ્ય વસ્તુઓ ખાઈને જીવન વ્યતીત કરતો હતો। પિતાએ જરીષ્ઠ પુત્રનું નામ લુંપક રાખ્યું હતું। લુંપકનો અર્થ થાય છે ચોર। લુંપક આશ્રમમાં રાતવાસો રહેતો હતો અને દિવસે અહીં તહીં રખડ્યા કરતો હતો। જંગલમાં પીપળાનું એક ઘેઘૂર વૃક્ષ હતું। શિયાળાની કડકડતી ઠંડી હતી। આ વૃક્ષ તળે શિયાળાની એક રાત લુંપકે અનાયાસે જાગીને વ્યતીત કરી। જંગલમાંથી એકત્ર કરેલા ફળ પીપળા પાસે મૂક્યાને કહ્યું, હે પ્રભુ, આ ફળ હું આપને અર્પણ કરું છું। તત્કાલીન સમાજમાં વૃક્ષ પૂજનનું ઘણું જ મહત્વ હતું। જગતના તમામ જીવો માટે ઉપકારી અને હંમેશા જાનફેસાની કરનાર સાચો અહિંસક આત્મા વૃક્ષ છે। જે દેહ તે દેવ એ સૂત્રાનુસાર વૃક્ષ ખરેખર દેવ જ છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પણ વૃક્ષ પ્રશસ્તિ કરતા સ્વમુખે કહે છે, અસ્વસ્થ સ્વ વૃક્ષાણામ, અર્થાત વૃક્ષોમાં હું અસ્વસ્થ એટલે કે પીપળો છું। સંતો કહે છે કે તરુવર સર્વર સંતજન ચોથા વસહત મેહ, પરમાર્થ કે કારણે ચારો દીધ્યા ધર્યા દેહ। વૃક્ષો ફળ નથી ખાતા, એનો આત્મા ઉપકારી છે। પોતાના ફળ પોતે ન ખાય પણ બીજાને ખવડાવે। વૃક્ષો આપણને ત્યાગ, તપ અને તિતિક્ષાની ભાવના શીખવે છે। લુંપકે રાત્રિ જાગરણ કર્યું અને ફળ વડે પીપળાની પૂજા કરી। કહેવાય છે કે તેને અનાયાસે જ એકાદશીનું ફળ પ્રાપ્ત થયું। આ આકસ્મિક વ્રતના પ્રભાવે તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું। પિતાએ પુત્રને મીઠો આવકાર આપ્યો। આ હતો સફળ એકાદશીના વ્રતનો પ્રભાવ। સફલા એટલે સફળતા। પછી તો લુંપક રાજાએ વિદ્વાન બ્રાહ્મણની સલાહ અનુસાર વર્ષો સુધી એકાદશીનું વ્રત કર્યું। ફળ સ્વરૂપે લુંપકને ધર્મશીલ, શાંત, સંસ્કારી અને ઘરરખું રાણીની પ્રાપ્તિ થઈ અને સદગુણી પુત્રો પ્રાપ્ત થયા। તેણે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી પુત્રને રાજગાદી સોંપી અને મોક્ષ ગતિને પામ્યો। તો આપ સૌને આ સફલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।